સાપેક્ષ વેગ, આગળનો જે ટોપિક છે એ સાપેક્ષ વેગ. ચોથા પાઠમાં આપણે થોડું ઘણું ભણી ગયા હતા, પણ આમાં આપણે ફરીથી એકવાર એને ડિસ્ક્રાઇબ કરી દઈ સાપેક્ષ વેગ. કોઈ બે પદાર્થ ગતિ કરે છે, આપણે એનો સાપેક્ષ વેગ છે એ ડિસ્ક્રાઇબ કરવો છે. આપણે વેગ લેતા હોય ને જમીનની સાપેક્ષ વેગ લેતા હોય, કોઈ પદાર્થ ગતિ કરે છે 50 ની સ્પીડ થી જાય છે, આ એક વેહિકલ છે કે સાયકલ છે જે કઈ હોય, આનો વેગ આમ આપ્યો છે સમજી લો 10 કિલોમીટર પર અવર છે, તો આ વેલોસિટી છે કોની સાપેક્ષ છે 10 કિલોમીટર પર અવર? વેલોસિટી આ સાયકલ એટલે બાયસિકલ ની વેલોસિટી છે VBG 10 કિલોમીટર પર અવર છે. હવે આ સાયકલ અરે હું યારો આરામ જતો હોય બીજી સાયકલ લઈને 10 ની ઝડપે જતો હોય તો મારી સાપેક્ષ આ વેગ કેટલો દેખાય મને આ સાયકલ નો? 0 જ દેખાય, કારણ કે મારી સાપેક્ષ તો એ ગતિમાં નથી, એ કોની સાપેક્ષ ગતિમાં છે? ઓકે, એટલે આપણે સાપેક્ષ વેગ બે ની બાદ બાકી કરી. મારો વેગ કઈ 10 નો હતો એટલે 10 - 10 બરાબર શું થયું? 0. તો હવે આ વસ્તુ આપણે સમજવી છે ગાણિતિક રીતે કે સૂત્ર આવો આવે, બે પદાર્થ એક દિશામાં ગતિ કરતા હોય તો એનો સાપેક્ષ વેગ બે ની બાદ બાકી જ હોય, એ આપણે ગાણિતિક રીતે સમજવું છે. કોઈ પદાર્થ નું આપણે પ્રારંભિક સ્થાન લઈ લેવાય, 0 લઈ લે એટલે સમજવામાં વહેલું થઈ જાય. ત્યાંથી કોઈ પદાર્થ ગતિ કરે છે, આ ગતિ કરે છે, એ પદાર્થ નીકળો, આ પદાર્થ એ નીકળો, એ પદાર્થ જેનો વેગ કેટલો છે વી એ જેટલો, ટી ટાઈમ માટે એ ગતિ કરી. અને કોઈ બી પદાર્થ છે, ઉદગમ થી ગતિ શરૂ કરી અને આમ ગતિ કરે છે, જેનો વેગ છે VB જેટલો, આ પદાર્થ એ અને આ પદાર્થ બી, બી નો વેગ કેટલો? અને એ નો વેગ? ઓકે, હવે આને અંતર કાપ્યું છે આટલું, આ અંતર ને હું કહી દઉં XA. XA એટલે શું? આને કહી દઉં XB. XB એટલે શું? ઓકે, હવે વેગ ગુણ્યા સમય કરું, બે ટી ટાઈમ માટે આયેલા છે, બે ટી ટાઈમ, અહીંયા બે ના વેગ સરખા નથી એટલે આપણે આટલે પહોંચ્યો હોય બની શકે કે આ વધારે પહોંચ્યો હોય, તો જેની ઝડપ વધારે હોય એ આગળ ગયો હોય. હવે આપણે એક પદાર્થે કાપેલું અંતર લખું, એ પદાર્થ દ્વારા કપાયેલ અંતર, અહીંયા લખું છું બી પદાર્થે કાપેલ અંતર. અંતર એટલે શું થાય? સરેરાશ અંતર, વેગ ગુણ્યા સમય. 10 ની સ્પીડે જતો હોય તો 2 કલાક આયેલો હોય તો 20 અંતર કાપ્યું હોય, આ 20 ની સ્પીડે જતો હોય ને 2 કલાક આયેલો હોય તો ચાલીસ નું કાપ્યું હોય અંતર. એટલે પદાર્થ XA બરાબર VA સરેરાશ વેગ VA ગુણ્યા ટી, અને XB બરાબર શું લખાય? XB બરાબર, વેરી ગુડ, ગુણ્યા ટી. હવે જોજો, હવે અહીંયા જોવાનું છે, અહીંયા
આ સ્થાન છે એકસે, આટલું એકસે જોઈ ને, આ એકસે, અહીંયા એકસે છે ટૂંકમાં, એક્સ એન, અહીંયા એક્સ બી છે, આ બી નું અંત, અહીંયા બી પદાર્થ છે, આ બી વચ્ચે કેટલું અંતર હોય, ઈ અને બી વચ્ચે, બી નું એની સાપેક્ષ સ્થાન છે, આ બી નું એની સાપેક્ષ, આ બી આ અંતર કેટલું હોય, એને હું કહી દઉં છું એક્સ બી, એક્સ બી એ કેટલું હોય, તો કે વેરી ગુડ, બી નું એની સાપેક્ષ સ્થાન, બી નું એની સાપેક્ષ સ્થાન એક્સ બી એ, બી નું એની સાપેક્ષ, એટલે આમ લખાય બી નું એની સાપેક્ષ સ્થાન, આ એક્સ એટલે સ્થાન, બરાબર હું લખાય એક્સ બી માઇનસ એક્સ એ, ટી વડે ભાગતા, ટી વડે ભાગતા, ટી વડે ભાગી નાખો તો બધાય પદ ને, બધાય અંતર જ છે, અંતર ભાંગ્યા સમય એટલે શું થાય, વેર, તો અહીંયા લખાય વી બી એ બરાબર અંતર ભાંગ્યા સમય, હા તો બી નો એની સાપેક્ષ વેગ બરાબર, આ સૂત્ર આવી ગયું, આ મેળવવાનું હતું, કેટલું હેલું છે એ જો, આવી ગયો જો, આવી ગયું વી બી માઇનસ વી એ હોય તો આ રીતે સૂત્ર મેળવાય, સમજ પડી કે ન પડી, ઓકે. હવે તમે એક લોજિક લગાડો, તમે લોજિક લગાડતા નથી બેઠા છો તોય લગાડો, આ પદાર્થ એ પદાર્થ આમ જાતો હતો અને બી પદાર્થ આમ આવતો, આ બી મારે હવે વી બી એ ગોતવું છે તો શું થાય, અથવા આપણે એમ લઈ કે બી આમ જાતો હતો અને એ આમ આવતો, હાલો ને એટલે સમજાય, બી આમ જાતો હતો એ આમ આવતો હતો, તો સૂત્ર પ્રમાણે શું થાય, વી બી એ લખો તો વી બી, હા હવે આમાં જો તમારે વેગ વી બી આને પ્લસ લીધો હોય તો આને કેવો લેવો પડે, તો માઇનસ માઇનસ, હા એનો અર્થ બે વિરુદ્ધ દિશામાં પદાર્થ આવતા હોય તો શું થાય, હા આ દસ ની સ્પીડે જાય છે, આ વીસ ની સ્પીડ આવે છે, તો સાપેક્ષ વેગ કેટલો થાય બે નો, ત્રીસ થાય, તો આ થઈ ગયું વિરુદ્ધ દિશામાં આવતા હોય ત્યારે, તો આટલી બાબતો સમજવાની હતી. હવે કોઈ પણ બે પદાર્થ હોય, ત્રણ કન્ડિશન સમજાવું છું પછી ગ્રાફ સમજાવું એટલે આવડી જાય, આ બે પદાર્થ એક સરખા વેગ થી જાય છે, આ એક સરખા વેગ થી જાય છે, આનો જેટલો વેગ છે એટલો જ આનો વેગ છે, બેનો સાપેક્ષ વેગ કેટલો થાય, આમ આયલા જાય છે, વેરી ગુડ, ઝીરો થાય, આ બે એકબીજાને ક્રોસ કરે કે ન કરે, ક્યારે ક્રોસ એટલે આમ આગળ પાછળ થાય કે ન થાય, વેગ નથી બદલાતો, વેગ ઈનો જ છે, બે ના વેગ હરકાય ન થાય, ક્યારે એકબીજાને એનો અર્થ એવો કે ક્રોસ નહીં કરે, કારણ કે વેગ હરખા છે એટલે ક્રોસ નહીં કરે. હવે સમજી લો કે આ બે પદાર્થ આમ જાય છે, આનો વેગ થોડોક વધારે છે, તો શું થાય, અમુક સમયે શું થાય, અમુક સમયે શું થઈ જાય, આ હાલે જ છે, વેગ જેનો વધારે છે એ આગળ થઈ જાય એટલે કે આને ક્રોસ કરશે, જો બી નો વેગ વધારે છે તો એને શું કરી જાય,
આગળ વહી જાય. બી નો વેગ વધારે હશે તો બી આગળ વધે તોય ક્રોસ થાય. ઓકે, હવે બે વિરુદ્ધ દિશામાં આવતા હોય તોય ક્રોસ થાય. બે પદાર્થ હોય આમાં ક્રોસ ગણાય. જો આમ વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય તો એક પોઈન્ટે ક્રોસ થાય. આમ થાય કે ન થાય? આપણે ગ્રાફમાં આ કન્ડિશન ને ગ્રાફમાં સમજવી છે અને એ સમજાવું. હવે બે પદાર્થના વેગ સમાન છે. આ ગ્રાફ જો સમાન વેગથી ગતિ કરતો પદાર્થ છે. આનો વેગ જેટલો છે એનો વેગ સમજી લો કે 10 મીટર પ્રતિ સેકન્ડ છે. 10 મીટર પ્રતિ સેકન્ડ. બી નો વેગ 10 મીટર પ્રતિ સેકન્ડ છે. હવે આ બે નો સમય અને ટી ની આલેખ અને અહીંથી ગતિ શરૂ કરી એ અચળ વેગથી જાય છે એટલે એનો આ અંતર બદલતું થાય. આ ટી વન ટાઈમે અંતર, ટી ટુ ટાઈમે અંતર, હરખા સમયમાં હરખો અંતર કાપે. આ 10 મીટરના વેગથી જાય છે. આઈ 10 મીટરના વેગથી અને એની ગતિ શરૂ કરી છે 20 મીટરથી. આમ થઈ ગયું. આ બે લાઈન ક્યાંય બાયસેક્ટ થાય કે ન થાય? એટલે કે આ બે લાઈન કઈ ભેગી થાય? ન થાય. આપણે હમણાં જ જોયું હતું કે આ બે લાઈન ક્યાંય ભેગી ન થાય. તો સમાન વેગથી ગતિ કરતા બે પદાર્થ માટે સ્થાન અને સમયનો આલેખ આવો આવે. આ આલેખ આવે. આવડી જાય આલેખ દોરતા? હવે બીજી આ કન્ડિશન થઈ VA ઇક્વલ ટુ VB કન્ડિશન કહેવાય. કઈ કન્ડિશન કહેવાય? બે ના વેગ કેવા છે? સમાન. હવે એક બીજી કન્ડિશન નો ગ્રાફ દોરવો છે. ખાલી ગ્રાફ જ દોરવાના, રીડિંગ નથી લખવાના તમારે. એ તો ગમે રીડિંગ લઈ શકો. VA ગ્રેટર દેન VB કોનો વેગ વધારે હોય ત્યારે? હમણાં સમજાયું હતું એક નો વેગ વધારે હશે તો શું થાય? ક્રોસ થઈ જાય, લાઈન સમાંતર નહીં આવે. તો જો VA ગ્રેટર દેન VB અસમાન વેગ હોય તો જ એવું થાય. એની ઝડપ વધારે છે. આ 20 ની ઝડપે જાય છે, આ 10 ની ઝડપે જાય છે. આ બી નો આલેખ એમનેમ દોર નાખ્યો, 10 ની ઝડપે જાય છે, આ 20 ની ઝડપે. એટલે આ આલેખ આમ હતો એનો, એ આમ થતો જાય. આમ જો આ એનો આલેખ, એની ઝડપ વધારો એટલે શું થાય? આમ થાય કે નહીં? તો અહીંયા એક્સ VA શું છે? તો એક પોઈન્ટે શું થાય છે? અથવા સિમ્પલ વસ્તુ વિચાર, આ 0 થી એનું આનું સ્થાન છે, બી નું સ્થાન 40 મીટર છે. આ આપણું ઉદગમ છે. એમાં વિચારી શકાય. બીજી રીતે વિચારવું હોય તો આપણે એમ વિચારી, આ ઉદગમ બી પદાર્થ કેટલા એથી એનું ગતિ ચાલુ કરે છે? આ પદાર્થ બી કેટલા એની ગતિ ચાલુ કરે છે? 40 મીટર. કેટલા એમ? અને એ ક્યાંથી ગતિ ચાલુ કરે છે? આ રહ્યું જો અહીંયા 10 મીટર અરાઉન્ડ, 10 મીટર. આ 10 મીટર, આ 40 મીટર. અહીંથી ગતિ ચાલુ કરે છે. કોની ઝડપ વધારે છે? અહીંથી નીકળો, આ અહીંયા ગતિ મીંડો કરવા, આ ગતિ કરવા મીંડો. બે આગળ પાછળ છે, આ બે પદાર્થ છે. બી ગતિ ચાલુ કરી, આ એ ગતિ ચાલુ કરી. જોજો શું થાય. એક સમયે, એક સમયે શું થાય? એક સમયે ક્રોસ કરી જાય. કોણ ક્રોસ કરી જાય? કોને ક્રોસ કરી જશે? બી ને. અહીંયા પહોંચ્યો તો બી, આ બી અહીંયા પહોંચ્યો ત્યારે બની શકે કે એ અહીંયા પહોંચી જાય, આગળ વહી જાય પછી. તો આ આ
અંતરે બી કરતા તો મોટા અંતરે જ ક્રોસ થવાનું છે, કારણ કે આ બધા તે ગતિમાં છે, એટલે આના કરતા મોટા અંતરે ક્યાંક શું થાય? કેવા અંતરે ક્રોસ થાય? ક્યાં અંતરે ક્રોસ થાય? 40 કરતા, હા 40 કરતા વધારે અંતરે ક્રોસ થાય જ, કારણ કે 40 ચેતા ઉભો છે, 40 થી ગતિ ચાલુ કરી એટલે થોડીક ગતિ કાપે છે, આ ગતિમાં જ છે, આ અહીંયા એની પાછળ આવે છે, પણ એનો વેગ કેવો છે? પાછળ જે આવે છે એનો વધારે છે, એટલે એને ઓવરટેક કરશે, અને ઓવરટેક કર્યો કહેવાય. તો આ ગ્રાફ છે, એક જગ્યાએ ઓવરટેક બતાવે છે, જો પહેલી સેકન્ડ, બીજી સેકન્ડ, ત્રીજી સેકન્ડે એ શું કર્યું બી ને? ઓવરટેક કર્યો, આગળ વધી ગયો. એ જ રીતે વિરુદ્ધ દિશામાં બે પદાર્થ આવતા હોય, આ એ આમ જતો હતો, એ આમ જતો હતો, બી આમ આવતો હોય તો, આમ આવતો હોય તો ઓવરટેક થાય, તો ઓવરટેક થાય ને, આમ ટૂંકમાં ક્રોસ થાય, એક બિંદુ એ બે ભેગા થાય. અહીંયા એક બિંદુ એ બે ભેગા થતા હતા, અહીંયા આપણે એક બિંદુ એ બે ભેગા થતા હતા, જો અહીંયા આઈલો આવે છે, આઈલો આવે છે, આઈલો આવે છે, અહીંયા ભેગા થઈ ગયા આ બિંદુ. તો આમ સામ સામે આવતા હોય તો ભેગા થાય, આ ગતિ કરે છે, આ ગતિ કરે છે, આમ આ એક બિંદુ એવું હોય કે બે પદાર્થ શું થઈ જાય? ભેગા થઈ જાય. આ એની ગતિ, વિરુદ્ધ દિશાનું અંતર એટલે આમ લેવું પડે. આ બી ની ગતિ, તો ટી બરાબર એક સેકન્ડ એવે કે તમે એક જગ્યાએ આ ગ્રાફ કેવો કરવો પડે? ક્રોસ કરવો પડે. તો અહીંયા શું થયું? અસમાન વેગ, પણ કેવી દિશામાં? અહીંયા અસમાન વેગ, પણ કેવી દિશામાં? એક જ દિશામાં, એક જ દિશામાં. વી એ ગ્રેટર દેન વી બી લીધો આપણે બે માં, આ બે વેગ સરખા હોય ત્યારે. તો આ ત્રણેય આલેખ તમને દોરતા આવડવા જોઈએ. આવડી જાય? બસ હવે એક ઉદાહરણ બાકી છે, આપણે કાલે એ ઉદાહરણ છે એ સમજી જશું. ઉદાહરણ 3.9 છે. કયું ઉદાહરણ? 3.9, એટલે કાલે પાઠ પૂરો થઈ જશે. ઓકે, હા ઉભા રહેજો. હાલો, સૂત્ર મેળવવાની રીત દેખાય છે? આમ પાડી લેજે, હવે પૂરો થઈ જાય લેક્ચર, કટ થઈ જાય. ઓકે, તો આ સાથે પાઠ પૂરો થઈ ગયો. એક ઉદાહરણ બાકી છે અને એ આપણે કાલે ગણી નાખશું, એટલે પૂરો થઈ જાય. ઓકે, થેન્ક યુ.